સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ગંદકી કરનાર લારી ધારકોને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેરના સંગમ ચાર રસ્તાથી ચાંપાનેર સુધી આ કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકામાં હાલ સ્વચ્છતા સર્વેક્ષણ માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી મહાનગરોની આ સ્પર્ધામાં વડોદરા પણ સામેલ છે, જ્યારે જાહેર સ્થળો પર સ્વચ્છતા માટે ખાસ ઝુંબેશ પાલિકાના સેનેટરી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે પાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તાથી ચાપાને દરવાજા સુધી ગંદકી કરનાર લારીધારકો અને કોમર્શિયલ મિલકતના સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો અને જરૂર જણાય ત્યાં સ્વચ્છતા જાળવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ જોઈ અમારા ડેપ્યુટી કમિશનર ટરપદા સાહેબની ગાડી આ જોઈ શકો છો. અમારી આખી સેનેટરીની સ્કવોડની ટીમ તેમજ અમે ડેપ્યુટી કમિશનર સાહેબ સાથે આપણે સંગમ ચાર રસ્તાથી ચાંપાનેર દરવાજા સુધીની ઝુંબેશ કરી છે અને અત્યાર સુધીમાં 10,000 રૂપિયા દંડ વસૂલ કરેલો છે. તમામ લારીવાલાને, વોર્ડના લારીવાલા તેમજ કોમર્શિયલ ધંધો કરનારવાલાને અમે અપીલ કરીએ છીએ કે ભાઈ તમામ લોકો ડસ્ટબિનો પોતાની વસાઈ લે, નહીંતર કોર્પોરેશન દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ માટે માનનીય મ્યુનિસિપલ કમિશનર તેમજ મેયર સાહેબ દ્વારા કાલે મિટિંગ પણ લેવાયેલી, તેના ભાગરૂપે આજે અમે આ ઝુંબેશ આદરેલ છે. દંડમાં ખાસ તો અમારે સફાઈનું છે. ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરતા હોય, રેતી કપચી નાખેલી હોય, તમામને દંડ લઈએ છીએ અમે.